चैनल जिम एज्युकेशन अने हूँ छु प्रमोद गोस्वामी। आज आप सीखी रहा है धोरण 9 गणित प्रकरण 15 संभावना स्वाध्याय 15.1 नो दाखला नंबर 6। चलो जो दाखला नंबर 6 कोष्टक 14.7 प्रकरण 14। आज रकम से अपने आना आगनो जो चैप्टर है प्रकरण 14 अर्थशास्त्र में जे એમાંથી 14.7 નંબરનું કોષ્ટક દીધું છે, અહીંયા આપણે લખ્યું છે। આ કોષ્ટકના આધારે કોઈ પણ વિદ્યાર્થી ગણિતની કસોટીમાં 20% ઓછા ગુણ મેળવ્યા હોય અને કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધવાની છે। કોઈ પણ વિદ્યાર્થી 60 કે તેથી વધુ ગુણ મેળવે તેની સંભાવના શોધવાની છે। તો આ બંને સંભાવના આપણે શોધવાની છે। હવે અહીંયા 20% થી ઓછા, તો અહીંયા 0 થી 20 માં 7 છે, 20 થી 30માં 10 છે, 30 થી 40માં 10 છે, 40માંથી 50માં 20 છે, 50 થી 60% મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 20 છે, 60 થી 70% મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 15 છે, અને 70% થી વધુ 70 એટલે 75, 80, 90, 95 જે એની સંખ્યા 8 છે, કુલ વિદ્યાર્થી સંખ્યા 90 છે। તો આપણે 20% થી ઓછા કીધા છે, તો 0 થી 20% અંદર 7 સંખ્યા છે અને આ જે 20 થી ઉપરની છે, તો આપણે ઘટના એ બરાબર કેટલી આવશે, 7 સંખ્યા આવશે। અને બીજું છે કોઈ પણ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના 50 થી 60 ની અંદર 20 સંખ્યા છે। હવે અહીંયા પણ 60 છે, અહીંયા પણ 60 છે, તો અહીંયા ખ્યાલ રાખવાનો ખાસ, અહીંયા અધસીમા એ જ અહીંયા આવશે 60, એટલે કે અહીંયાથી 60 થી 70 એટલે આપણે 15ની સંખ્યા ગણવામાં આવશે, તો 60 થી 70 એટલે 60% થી વધારે 60 થી 70 તો 15 પણ આવી ગયા, અને 70 થી વધુ એટલે 60 થી વધારે 70% થી વધુ મેળવ્યા હોય એ 60 થી વધારે જ કહેવાય। તો આ બંને સંખ્યા એટલે 60 થી વધારે એટલે 15 અને 70 થી વધુ 8, એટલે 60 થી ઉપર જેટલા પણ ટકા મેળવાય તમામ વિદ્યાર્થીઓની અંદર આવી જશે, કેમકે આપણે શું કીધું છે 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય 50 થી 60 એટલે 60 સુધી તો 20 છે, પણ 60 થી ઉપર એટલે 60% થી ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ છે 60 થી 70 છે 15 છે, અને 70 થી વધુ પણ 8 છે, એટલે 60 થી વધારે જેટલા પણ છે વિદ્યાર્થીઓ બધા જ અહીંયા આવી જશે, એટલે 15, 25, 23 વિદ્યાર્થીઓ કુલ થશે। તો અહીંયા આપણે લખીશું ઈ બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 90। હવે ઘટના એ, ઘટના એ બરાબર કેટલા છે 20% થી ઓછા ગુણ મેળવ્યા હતા એવા વિદ્યાર્થીઓ 20% થી ઓછા ગુણ મેળવા હોય તેની સંખ્યા કેટલા છે 7। હવે 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા એને આપણે નામ આપીશું ઘટના બી। તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંખ્યા કેટલી છે 60 થી 70માં 15 છે, 70 થી વધુ 8 છે, 15, 8, 23। હવે પી ઓફ એ બરાબર એના છેદમાં ઈ બરાબર એ બરાબર કેટલા છે 7, કુલ સંખ્યા કેટલી છે 90, એ છેદ ઉડવાની કોઈ શક્યતા નથી, કે 7 એક અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા જ્યારે પણ હોય તો સંખ્યા પોતે જ પોતાનું અવયવ છે, કોઈ જગ્યાનો છેદ ઉડશે નહીં, બરાબર જવાબ એનો જ હશે પી ઓફ એ બરાબર 7 ના છેદમાં 90। આ આપણો જવાબ ઘટના એ બરાબર
P ऑफ B बराबर बिना छेद में E बराबर B बराबर कितना छे 15 8 23 E बराबर कुल विद्यार्थी की संख्या कितनी छे 90 23 पण अविभाज्य संख्या छे तो एनो पण छेद छे ने કોઈ કેમ કે પોતે જ પોતાનો અવયવ છે એટલે એ પણ આવશે P ઓફ B બરાબર 23 ના છેદમાં 90 તો આ બંને સંભાવના P ઓફ A બરાબર 7 ના છેદમાં 90 અને P ઓફ B બરાબર 23 ના છેદમાં 90 તમારી